અમદાવાદ શહેરમાં સતત એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યા પછી પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે. મારી પાછળ તસવીરો તમે જોઈ રહ્યા છો. માણેકબાગ ચાર રસ્તા તરફથી ધરણીધર બ્રિજ તરફ જવાનો રસ્તો છે. અનેક વાહન ચાલકો એવા છે કે પોતાના વાહનો બગડી ગયાની પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. વાહનો ખોટવાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો મહામહેનતે પોતાના વાહનોને ફરીથી સ્ટાર્ટ કરવા માટે લાગેલા છે. લગભગ અડધો કલાકથી 40 મિનિટ સુધી આ જે પરિસ્થિતિ હતી, ભારે વરસાદ હતો, એ ભારે વરસાદમાં અનેક વાહન ચાલકો છે એમના વાહનો બંધ પડી ગયા છે અને મહા મુશ્કેલીથી પોતાના વાહનોને ફરીથી શરૂ કરવા માટે વાહન ચાલકો લાગેલા છે. આ વાહન ચાલક છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, તમે કેટલા સમયથી ટ્રાય કરી રહ્યા છો? 5 મિનિટ સર. તમે આવ્યા ત્યારે કેવો વરસાદ કેવો હતો અને કેવી પાણીમાંથી અહીંયા સુધી પહોંચ્યા તમે? બડી મુશ્કેલ છે. હા, જાણે કે સાત સમંદર પાર કરીને અહીંયા આવ્યા હોય એવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. એક તરફ ધોધમાર વરસાદ હતો અને વરસાદ પછી કંઈક આ પ્રકારની તસવીરો હાલ સામે આવી રહી છે. અને આ માણેકબાગ ચાર રસ્તા છે કે જ્યાં વરસાદની મોસમ પહેલાં અનેક વાર અને મોટી મોટી રકમો ખર્ચીને અહીંયા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ જ્યાં છે ત્યાંની ત્યાં જ જોવા મળી રહી છે. કોઈ સુધારો અહીંયા જોવા નથી મળી રહ્યો. વરસાદી પાણી હાલ જોવા મળી રહ્યું છે અને પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાવાના કારણે અહીંયા ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે ભલે કરોડોનો ખર્ચો થયો હોય આ રસ્તાના સમારકામ અથવા તો પાણીના નિકાલ માટેનો, પરંતુ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો અને લોકોની જે સમસ્યા પહેલાં હતી એની એ સમસ્યા હજુ પણ જોવા મળી રહી છે અને ખૂબ લાંબો ટ્રાફિક જામ અહીંયા જોવા મળી રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે હાલ જે વરસાદ છે એ બંધ થયો છે, પણ જે સ્કૂલ છૂટવાનો સમય હતો એટલે વાલીઓ પોતાના બાળકોને શાળાએ લેવા જવાની ફરજ પડી હતી અને આ સવારના સમય તો નોકરિયાત વર્ગ અથવા તો દુકાનદાર વર્ગ માટે પરિસ્થિતિ કપરી થઈ જતી હોય છે, પરંતુ હાલ જે 12 વાગ્યાનો સમય હતો અને દરમિયાન શાળાઓ છૂટવાનો સમય થયો હતો, જેના કારણે એ બાળકો કે જે સ્કૂલેથી આવતા હતા એમને પણ આ વરસાદી માહોલમાં અટવાઈ જવાની પરિસ્થિતિ અથવા તો નોબત આવી હતી. કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, BPS મિતા, અમદાવાદ.